નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મીન વાઘેલા આપનું ફરીથી સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું મિત્રો આપણે આજે ધોરણ આઠ વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર નવ પ્રાણીઓમાં પ્રજનન એના વિશે આગળ ચર્ચા કરીશું લાસ્ટ વિડીયોની અંદર આપણે બાહ્ય ફલન અને અંતઃફલન વિશે માહિતી મેળવી હતી જેમાં મનુષ્યની અંદર કે બીજા અમુક પ્રાણીઓ જે છે જેમ કે ગાય કૂતરો બિલાડી એ દરેકમાં અંતઃફલનની પ્રક્રિયા થાય છે જ્યારે દેડકા કે સ્ટારફિશ કે અમુક માછલીઓ છે એમાં બાહ્ય ફલણની પ્રક્રિયા થાય છે એમાંથી એક મરઘીની આપણે થોડી ચર્ચા કરીએ તો મરઘીમાં પણ અંતફલન થાય છે તો શું મનુષ્યની અને ગાયની જેમ મરઘી પણ બચ્ચાને જન્મ આપે છે તો તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે તો એના ઉત્તર માટે આપણે પહેલાં મરઘીની અંદર જે ફલનની પ્રક્રિયા થાય છે એના પછી તરત જ યુગ્મન જ જે આપણે વાત કરીએ તો યુગમન શું છે એ પાછલા સેશનમાં આપણે વાત કરી ચૂક્યા છીએ યાદ ન હોય તો તમને ફરી એકવાર જણાવી દઉં કે અંડકોષ અને શુક્રકોષના મિલનથી જે ફલન પ્રક્રિયા થાય છે અને પછી જે બને છે એને યુગ્મન જ કહે છે એ યુગ્મન જ સતત વિકાસ પામ્યા કરે છે એનું વિભાજન થતું રહે છે એકમાંથી બે બેમાંથી માંથી ચાર એવી રીતે અને પછી એ અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે તમે જોઈ શકો છો કે આ અહીંયા તમને મરઘીની જે અંડવાહિની આવે એ દર્શાવેલી છે કે અહીંયા એનો અંડકોષ છે પછી યુગ્મન જ બને એ ધીરે ધીરે આગળ આવી રીતે વધતો જાય અને અંડવાહિનીમાં આગળ નીચે તરફ ખસતો જાય નીચે તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પળ બનતું જાય છે આપણને ખબર છે કે ઈંડું હોય મરઘીનું ઈંડ એની ફરતે સફેદ કલરનું એક કવચ જેવું હોય છે એ જે એ જે કોષ છે યુગમાં એ ધીરે ધીરે જેમ જેમ આગળ વધતું જાય સ્ટેપ વાઈઝ એવી ધીરે ધીરે એની ફરતે આ પ્રકારનું કવચ બનતું જાય છે મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ આ એક સુરક્ષિત પળ છે વિક્ષિત ભ્રણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડુ મૂકે છે એટલે જે જે અંદરનો ભ્રૂણ છે આ શું છે કે ધીરે યુગમાં હવે એ ભ્રૂણ ઉપર ધીરે ધીરે આવું કવચ બનતું જાય એ કવચ પૂરી રીતે વિકાસ પામીને બની જાય ત્યારબાદ મરઘી જે છે એ ઈંડું મૂકે છે મરઘીના ઈંડામાંથી બચ્ચું જેને ચીક કહે છે એ બનવા માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે એટલે કે મરઘી ઈંડું મૂકી દે ત્યારબાદની વાત છે કે એનામાંથી ચીકની જે બનવાની જે કે બચ્ચું નીકળવાની જે પ્રોસેસ છે એના માટે ત્રણેક અઠવાડિયા જેટલો સમય લાગે છે પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે એનું રીઝન શું છે કે એ સેવાની પ્રક્રિયા કે ઈંડા સેવે છે એમ કહેવાય આપણે તો એ ગરમી મળે તો જ એનો અંદરનો જે ગર્ભ છે એનો વિકસ વિકાસ થાય છે એટલા માટે જ એ ઈંડાને સેવે છે શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે એટલે કે જે મરઘી જે છે એ ઈંડા ઉપર બેસીને એ રીતે એને ગરમાવો આપે છે એને ગરમી પૂરી પાડે છે તો એ પ્રોસેસ જેને સેવાની પ્રક્રિયા કે ઈંડા સેવે છે એમ કહેવાય તો એ પ્રક્રિયાની અંદર જ ધીરે ધીરે અંદર બચ્ચાનો વિકાસ થાય છે એ તમે ક્રમબદ્ધ તમે વચ્ચેનો વિકાસ જોઈ શકો છો કે આ પ્રકારનું ઇંડું હોય પછી ધીરે ધીરે એનો વિકસિત થતું જાય સ્ટેપ વાઇઝ અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હાથ પગ ને એવું બધું એનો વિકસિત થશે આંખ વિકસિત થશે પછી ધીરે ધીરે એ પૂર્ણ વિકસિત થઈ જશે ત્યારબાદ એનો જન્મ થશે કવચ તોડીને બહાર નીકળશે બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થાય એ પછી ઈંડું તૂટે છે એટલે જે આ પ્રકારના જે બાહ્ય ફલન કરતા પ્રાણીઓ છે કે જે ઈંડા મૂકતા હોય છે બરોબર છે તો એની અંદર આ જ પ્રોસેસ થાય કે જે એમને ઈંડું મૂકેલું છે એ યુગમાં જ છે બરોબર એનું ધીરે ધીરે વિકસિત થઈ ગયોના ભ્રૂંડનો અને એ માદાના શરીરની બહાર વિકાસ થશે બરાબર અને પૂર્ણ વિકસિત થઈ જાય પછી એ ઈંડું તૂટી જાય અને પછી એ બચ્ચું કે જે વિકસિત થઈ ગયું હોય ઈંડામાંથી ઉત્પન્ન થઈ ગયું હોય એ બહાર નીકળે છે અને ત્યારબાદ પણ એ બચ્ચાના વિકાસની પ્રક્રિયા ચાલુ જ રહે છે તમે તળાવ અને અથવા તો ઝરણાં જે છે એની અંદર દેડકામના અનેક ટેડપોલ થતા છે આ પ્રકારના તમે જોયું હશે તળાવમાં આ ટાઈપના તળાવ કે ઉરણામાં ઈ શું છે કે જે દેડકો છે એનું અલ્પ વિકસિત જે હજી વિકાસ નથી થયો એ પ્રકારનું સ્વરૂપ છે હવે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રસવી અને પ્રસવી પ્રાણીઓ વિશે વિવિપેરસ અને ઓવી એનિમલ્સ તમારે ઇંગ્લિશ ખાલી યાદ રાખવાની જરૂર નથી પણ પ્રસવી અને પ્રસવી યાદ રાખો કે પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય અને પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી મિત્રો તો આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે પછી શિશુમાં પરિવર્તિત થાય એટલે ઈંડા ઈંડા મૂકે એ પછી એમાંથી બચ્ચું બહાર નીકળે એટલે પછી શિશુમાં પરિવર્તિત થશે અને અમુક પ્રાણીઓ ડાયરેક્ટલી શિશુને જન્મ આપે છે એવા પ્રાણીઓ કે જે સીધા જ બચ્ચાને જન્મ આપે તેને એને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે અહીંયા તમને દર્શાવેલા છે અહીંયા હાઇલાઇટ કરીને બિલાડી છે કૂતરું છે કે સીધા જ બચ્ચાને જન્મ આપે છે તો એવા પ્રાણીઓને શું કહેવાય અપત્યપ્રસવી પ્રાણીઓ જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય અહીંયા તમને દર્શાવેલા છે કે મરઘી હોય કે સાપ હોય એ ઈંડા મૂકે છે બરોબર છે તો જે ઈંડા મુક્ત પ્રાણીઓ હોય એને અંડપ્રસુવી પ્રાણીઓ કહે છે એટલે બે પ્રકારના નામ અને વ્યાખ્યા તમને આવડવી જોઈએ અપત્યપ્રસવી પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ તો અપત્યપ્રસવી પ્રાણીઓ તો એના માટે નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે આ વાતને સારી રીતે સમજી શકશો કે ત્યાં તથા અપત્યપ્રસવી અને અંડપ્રસુવીના પ્રાણીઓનો ભેદ પણ પાખી શકશો હવે એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ નવ પોઈન્ટ બે એમાં વાત કરેલી છે કે બધા પ્રાણીઓના ઈંડા શું તમે એકત્રિત કરી શકશો એટલે આપણી આજુબાજુ જે પણ જેટલા પણ પ્રાણીઓ જોવા મળે છે બધાના આપણને ઈંડા મળી શકે અલગ અલગ ઘણા બધાના હોય દેડકા છે ગરોડી પતંગિયા ફુદાના ઈંડા મરઘીના ઈંડા કાગળના ઈંડા આવા ઘણા અલગ અલગ પ્રાણીઓના ઈંડાઓ હોય છે પણ આપણી આજુબાજુ જોવા મળતા બધા જ પ્રાણીઓના તમે ઈંડા એકત્રિત કરી શકશો તો કેટલાક પ્રાણીઓને એની એ ઈંડા એકત્રિત કરવા સહેલા છે એનું રીઝન શું કેમ કે એની માતા જે છે એના શરીરની બહાર ઈંડા મૂકે છે જેમ કે અહીંયા તમને દર્શાવેલા છે જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા હોય એનું ચિત્ર બનાવવાનું કીધું છે આપણે પ્રોસેસ કરવાનું નથી ખાલી સમજવાની છે આ પ્રવૃત્તિ આપણે અત્યારે હાલ પ્રવૃત્તિ કરવાની છે નહીં તમે ખાલી જોઈને સમજી શકો છો તો આ બધા જ પ્રાણીઓ કે જે ઈંડા મૂકતા હોય છે એ બધા જ અંડપ્રસવી પ્રાણીઓમાં સમાવેશ થાય છે પણ ગાય કૂતરા બિલાડી એ બધા તમે ઈંડા એકત્રિત કરી શકશો નહીં કેમ કેમ કે તે લોકો ઈંડા નથી મૂકતા ગાય હોય કે કૂતરા હોય કે બિલાડી હોય એ લોકો કોઈ પણ ઈંડા મૂકતા નથી તેમનામાં માતા જે છે એ પૂર્ણ વિકસિત શિશુ હોય એને જન્મ આપે છે એટલે ગાય હોય એનું વાછરડું તમે કહો છો કૂતરો હોય એનું બિલ્લું હોય બિલાડીનું બચ્ચું હોય તો એ લોકો શું કરે છે કે ડાયરેક્ટ વિકસિત થઈ જાય એવા બચ્ચાને ડાયરેક્ટ જન્મો આપે છે એ ઈંડા મૂકતા નથી તો એ બધા જ પ્રાણીઓ જે છે કેમ કે ગાય કૂતરા કે બિલાડી એ બધાને પ્રસવી પ્રાણીઓ કહેવાય તો અહીં તમને પ્રસવી અને પ્રસવી પ્રાણીઓના ઉદાહરણો આ મુજબ આપેલા છે અને બીજા ઉદાહરણો પણ તમે તમારી રીતે જાણી શકો છો અને એના માટે આપણે લખવાના પણ છે એના પ્રાણી અને અન્નપ્રસુ પ્રાણીઓ કોને કહેવાય એના ઉદાહરણ આપો એ પ્રકારનો પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાય છે તો મિત્રો અહીંયા સુધી આજનો સેશન રાખીએ નેક્સ્ટ સેશનમાં આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો